નિત્યાનંદ આશ્રમ વિવાદ કેસમાં રોજે રોજ નવા ખુલાસાઓ થઈ રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ડીપીઓ સ્કૂલે નિત્યાનંદ આશ્રમ સાથેના તમામ કરારો રદ કરી દીધા ખાસ કરીને સીએસઆર હેઠળ સ્કૂલ દ્વારા આશ્રમ સાથે કરવામાં આવેલો લીઝ એગ્રીમેન્ટ રદ કરી દેવામાં આવ્યું છે ત્યારે એગ્રીમેન્ટ રદ કર્યા બાદ આશ્રમ કોઈ પણ સમય ખાલી કરાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે તો બીજી તરફ સ્કૂલ સંચાલકોએ શિક્ષણ વિભાગના ધ્યાને દોર્યા વિના આશ્રમ સાથે કરેલા કરાર મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જિલ્લા શિક્ષણ અધિકારીએ ડીપીએસ સ્કૂલને નોટિસ ફટકારી છે તો સાથે જ વિદ્યાર્થીઓના આરોપો બાદ તેમના વાલીઓના પણ નિવેદન લેવાનો નિર્ણય કરાયો છે આ સાથે જ અમદાવાદ જિલ્લાની તમામ સ્કૂલોને શિક્ષણ વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવા આદેશ કરાયો છે ડીપીએસ કેમ્પસમાં ચાલી રહેલા નિત્યાનંદ આશ્રમની વધુ બે સગીર બાળકીઓએ આરોપ લગાવ્યા છે કે તેમને આશ્રમમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેને લઈને બે સેવિકાઓની અટકાયત પણ કરવામાં આવી છે ધરપકડ કરવામાં આવી છે આગળ કયા પ્રકારની કાર્યવાહી ચાલશે આપણે જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર સાથે વાત કરીશું સર કયા પ્રકારની કાર્યવાહી હવે આગળ ચાલશે કારણ કે વધુ બે જે બાળકો છે તેમણે આરોપ લગાવ્યા છે કે તેમને ગોંધી રાખવામાં આવ્યા હતા સરકાર દ્વારા આખી વિગત તપાસ કરવાને ડિટેલમાં જવાનું કીધું છે અને સાથે સાથે એવી કેટલી સંસ્થાઓ છે એના સાથે મિટિંગ કરવાની સૂચના આપવામાં આવી હતી એના ભાગરૂપે અમે કાલે બધી સંસ્થાઓ સાથે 17થી વધારે સંસ્થાઓ સાથે મિટિંગ કરવામાં આવી છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ કે ડીપીઓ શ્રી અને પોલીસ ડિપાર્ટમેન્ટ બંને અત્યારે સંકલનમાં રહીને તપાસ કરી રહ્યા છે અલગ અલગ પાસાઓ અત્યારે ધ્યાને આવી રહ્યા છે અને વિગતવાર આપણે નોટિસ આપીને ખુલાસાઓ બી માંગવામાં આવ્યા છે નિત્યાનંદ આશ્રમની જો વાત કરવામાં આવે તો આશ્રમનું ગુજરાતમાં ક્યાંય રજીસ્ટ્રેશન નહોતું કરવામાં આવ્યું તો હવે તેની સામે કયા પ્રકારની કરે આશ્રમ ખાલી કરવામાં આવશે કે કેમ આ એક કરારના આધારે એ લોકોએ એક ઇન્ફોર્મલ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું છે અને સરકાર અને વિભાગ દ્વારા એની કોઈ જાણ કરવામાં આવી નથી જ્યાં સુધી પ્રશ્ન છે કે એવી કોઈ બી વસ્તુ અગર પેરેન્ટ્સની અનુમતિ વગેરે યા પેરેન્ટ્સની સહમતિ લેવામાં આવી કે નહીં આવી એટલે એના માટે અત્યારે આપણે આશ્રમ પાસેથી અને ત્યાંના જે વાલીઓ છે એના સાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ડીપીએસને નોટિસ આપી છે બિલકુલ સર આશ્રમની જો વાત કરવામાં આવે તો આશ્રમમાં જે નિયમ પ્રમાણે આવા કોઈ સગીર બાળકોને રાખી શકાય કે આવી એક્ટિવિટી કરાવી શકાય કે નિયમ શું કહે છે જે જે એક્ટ 2015માં જોગવાઈ છે કે કોઈ બી કલમ 41 નીચે પરમિશન લેવાની થાય છે પણ એમાં સ્પષ્ટતા એ છે કે જે ઓર્ફન બચ્ચા છે અને જે ત્યક્તા છે યા જે મળી આવતા હોય એવા બાળકોને રાખવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય એનું રજીસ્ટ્રેશન અમે કરતા હોઈએ છીએ કલેક્ટર ઓફિસમાં અને રજીસ્ટ્રેશન પછી એ લોકોની આકસ્મિક તપાસ થાય છે પેરેલલી એ લોકોની પિરિયોડિક તપાસ બી થતી હોય છે પણ એવી ઘણી બધી સંસ્થાઓ આપણા જિલ્લામાં ચાલતી હોય એટલે અમે આજે જાહેરાત બી કરી છે કે એવી સંસ્થાઓ આવીને સામેથી રજીસ્ટર થાય અને એના માટે અગર ના થાય તો એને 1 વર્ષ સુધીની સજા અને 1 લાખ રૂપિયા સુધીનું દંડ છે ડૉક્ટર વિક્રાંત પાંડે જિલ્લા કલેક્ટર જેમનું સ્પષ્ટ માનવું છે કે નિત્યાનંદ આશ્રમ સામે તો તપાસ થશે પરંતુ અમદાવાદ જિલ્લામાં આવી 17 સંસ્થાઓ પણ છે કે જેમની સામે પણ આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે પ્રતિક જાદવ ટીવી 9